લોકસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું નિવેદન છે. બનાસકાંઠાથી ફરી સાંસદ બનવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે. ફરી એકવાર મોદી સત્તા પર આવે તેની પ્રાર્થના પણ કરાઈ છે. મને પણ સારો હોદ્દો મળે તે માટે પ્રાર્થના કરી છે તેવું કહેવું છે. સત્તા પર આવ્યા બાદ ફરીથી દર્શન કરવા આવીશ તેમ હરિભાઈનું કહેવું છે. અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને જ્યાં માતાને પ્રાર્થના કરવામાં આવી છે કે ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવે, તેઓને પણ સારો હોદ્દો મળે, જનતાનો પ્રેમ પણ તેમને મળે, જેથી ફરીથી તેઓ ચૂંટાઈ આવે એવી પ્રાર્થના તેઓએ માતાને કરી છે. કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું નિવેદન કે તેઓએ માતાને પ્રાર્થના કરી છે. બનાસકાંઠાથી ફરી સાંસદ બનવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે અને માતા પાસે આ જ માંગવામાં આવ્યું છે. બે હાથ જોડી આંખો બંધ કરી અને બસ એક જ પ્રાર્થના કરી છે કે મને ફરીથી સાંસદ તરીકે બનાસકાંઠાની જનતા ચૂંટી આવે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બને, મને સારો હોદ્દો મળે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. અને આ નિવેદન તેમની પ્રાર્થના બાદ તેમણે આપ્યું છે. તેઓ માતાને, માં અંબેને આ પ્રાર્થના કરી હતી હાથ જોડીને કે હું ફરીથી સાંસદ બનું. બનાસકાંઠાથી જોવાનું રહે છે કે તેમની પ્રાર્થના કબૂલ થાય છે કે નથી થતી. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનું નિવેદન. દરેક માણસ પોતાના માટે કંઈક તો માગે. મેં પણ એવું જ માગ્યું કે નરેન્દ્રભાઈ સાથે રહેવાનો મને ફરીથી મોકો મળે અને માતાજી મને આશીર્વાદ આપે કે આવતી વખતે પણ ભારતના પ્રતિનિધિ તરીકે આ પૂર્ણાહુતિમાં આવું એવી હું માતાજીને પ્રાર્થના કરી છું.